નમાઝ માટે સવારના અહીં આવવાનું, ઘરે પડવાને માટે નહીં પણ અહીંયા આવવા માટે. ત્યારે આપણે પયગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની સુલેહ ઉપર હતા કે જે મશહૂર છે સુલેહ હુદૈબિયા તરીકે. એને જરાક સમરાઇઝ કરવા માટે અને હકીકત જેથી વધારે ધ્યાનમાં આવે અને કંઈ ભૂલાઈ ગઈ હોય તો આપણે સમજીએ કે પયગંબર જ્યારે મદીના આવ્યા, મક્કા મૂકીને આવવું પડ્યું, હિજરત કરી, ત્યાર પછી 10 વર્ષ સુધી પાછું મક્કા જવાનું નસીબ નથી થયું. જઈ શક્યા જ નહીં, કારણ કે દુશ્મનો હતા બધા. એક બે વખત કીધું પયગંબરે કે મારે આવવું છે હજ કરવા માટે, પણ એ લોકો આવવા દેતા નથી. ઉમરા માટે મારે આવવું છે, આવવા દેતા નહોતા. આ જાણે કે મક્કાવાસીઓ પયગંબરને મક્કા આવવા દેતા નહોતા, તમે આવજો જ નહીં પાછા, નહીં તો અમે લડશું ને અમે ખૂન બહાવશું. એક જાતની એક હંગામો હતો. પણ મદીનાની અંદર પયગંબર અકરમ આવ્યા પછી ઇસ્લામનું એક રાજ્ય અને ઇસ્લામનું એક કિંગડમ સ્થપાઈ ગયું. મદીનામાં એક કોન્સ્ટિટ્યુશન હતું, ગવર્મેન્ટ હતી. અને આ 10 વર્ષની અંદર પયગંબર અકરમની તાકાત અને ઇસ્લામની તાકાત એટલી બધી વધી ગઈ કે મક્કા હવે ગભરાવા લાગ્યું. મક્કા સમજતું હતું કે કોઈ પણ ટાઈમે જો હવે જો પયગંબર આવ્યા તો અમે કોઈ જાતનો મુકાબલો નહીં કરી શકીએ. તો જ્યારે પયગંબરે 8 હિજરીમાં કીધું કે હવે હું આવું છું, એટલા બધા ગભરાયા લોકો કે પહેલા તો કે અમે મુકાબલો કરશું, અમે લડશું. આવ્યા એ લોકો અને પયગંબરને કીધું એ લોકોએ કે બસ હવે આપણે કઈ સુલે કરીએ નહીં, આપણે એકબીજાને મારીએ નહીં, આ પ્રમાણે તમે આ વર્ષે પોસ્ટપોન કરો, આવતા વર્ષે આવજો. અને એ જે સુલે થઈને પયગંબર અકરમ ચાલ્યા ગયા, કીધું આવતા વર્ષે જશો. એ સુલેની અંદર જે શરતો હતી એમાં એક એ હતું કે કોઈ એકબીજાને મારે નહીં, અગર કોઈ જપાજપી થાય તો ખૂન રેઝી નહીં થવી જોઈએ, અને ઘણી બધી શરતો હતી. પણ મક્કા વાસીઓએ ખુઝાઆ કરીને એક કબીલાના માણસોને માર્યા રાતના. એ લોકોના ઘરોની અંદર હુમલો કરીને એ લોકોના બચ્ચાઓને અને જવાનોને મારી નાખ્યા. અને એ કુટુંબ મદીના આવીને પયગંબર પાસે શિકાયત કરી કે કુરૈશે પોતાનું એગ્રીમેન્ટ છે તોડી નાખ્યું છે, કારણ કે એ લોકોએ માર્યા છે. અને એવી રીતે વાત કરી કે લોકોની અંદર ઉશ્કેરાટ ઉભો થઈ ગયો. અમુક પોએટ્રી ઉભી કરી, અમુક કવિતાઓ રજૂ કરી, અશાર રજૂ કર્યા, પોતાનો કેસ રજૂ કર્યો કે યા રસૂલલ્લાહ, અમને આવી રીતે માર્યા છે કે ઘરોની અંદર અમે સુતા હતા ને અમને માર્યા છે, અમારાથી અમુક નમાઝ પડતા હતા રૂકુમાં હતા ને અમને માર્યા છે, અમુકને સજદામાં માર્યા છે. એક ગ્રાફિક એવી પ્રેઝન્ટેશન કરી કે મદીનાની અંદર લોકોમાં ઉશ્કેરાટ અને એક્સાઇટમેન્ટ થઈ, અને ખુદ પયગંબર અકરમ બહુ નારાજ થયા. અને પયગંબરે ફરમાવ્યું કે હવે મને લાગે છે કે વખત આવ્યો છે કે અમારે મક્કાની અંદર દાખલ થઈ જવું જોઈએ, તમે જાઓ અને હું આવું છું. અહીંથી જયારે આ લોકો ગયા કેવા, પણ અબુ સુફિયાનને ખબર પડી. આ એક વસ્તુ જે છે કે ઘણાને ખબર નથી કે અબુ સુફિયાન કોણ છે, ઘણાને એ ખબર નથી, અને એ ખબર ન હોવાથી યઝીદ કોણ છે ખબર નથી, અને એ ખબર ન હોવાથી કરબલાનો વાક્યો શું છે એ ખબર નથી. અબુ સુફિયાન યઝીદનો દાદો થાય, યઝીદનો ગ્રાન્ડફાધર, એનો દીકરો મુઆવિયા, એનો દીકરો યઝીદ. હજી સુધી પયગંબર અહીંયા મદીનામાં છે, 10 વર્ષ થઈ ગયા, હજી સુધી ઈમાન નથી લાવ્યો અબુ સુફિયાન. ઈમાન નથી લાવ્યો ઠેકાણે, રોજની દુશ્મની, રોજ નવા નવા જ છેલ્લે સુધી દુશ્મને આલે બૈત અને દુશ્મને પયગંબર અને ઇસ્લામ. શું તમે આશા રાખી શકો એની પાસે? અબુ સુફિયાનને ખબર પડી કે આ લોકો ગયા છે કે કંઈક કમ્પ્લેન કરવા માટે, અને અમારી કોમે આ લોકોના માણસોને માર્યા છે, ભૂલ તો થઈ ગઈ છે, હવે જો મોહમ્મદ આવશે તો થશે શું? કારણ કે એને ખબર પડી ગઈ હતી કે હવે મદીનાની અંદર સ્ટ્રેન્થ છે, ખાલી મદીના નહીં, મદીનાની ચારે કોર બધે મુસલમાન થઈ ગયા છે. જો પયગંબર આખા લશ્કર લઈને ઉતરશે અહીંયા, થશે શું? મક્કામાં એકને જીવતો નહીં રાખી. એને એ બીક હતી, એટલે એ નીકળ્યો બહાર મદીના
મક્કાથી. રસ્તામાં જ આ લોકો મળ્યા જે બધા પૈગંબર પાસેથી થઈને આવ્યા. તો પૂછે છે કે તમે ક્યાં ગયા હતા બધા? આ લોકો ગભરાઈ ગયા જરાક, એકલા હતા એટલે કીધું કે અમે તો અહીંયા શિકાર કરવા માટે નીકળ્યા હતા અને જાય છે પાછા ઘરે. તમે મદીના ગયા હતા કે નહોતા ગયા? કીધું અમે શિકાર કરી છે ને જાય છે પાછા. તો અરબ લોકોની તે વખતની રીત જુઓ તમે. અબુ સુફિયાને કીધું કે આ ઊંટ ક્યાં બાંધ્યું તમે? તો ઝાડ નીચે ઊંટ બાંધ્યું. તો ત્યાં જે ઊંટના પૈખાના હોય છે કે નહીં, ત્યાં જઈને લોકો પૈખાના સુકાઈ જાય તો તોડ્યા, તોડ્યા તો એમાંથી ખજૂરની પેશીઓ, ઊંટ જયારે ખજૂર ખાય છે તો આપણી જેમ નથી કે પેશી ફેંકે, ઊંટ જયારે ખજૂર ખાય છે તો ખજૂર સાથે બિયા ખાય છે. અને મદીનાના ખજૂર ફકત પૈખાના અને ઊંટના પૈખાનાની અંદર મદીનાના ઓલા ખજૂરની પેશીઓ જોઈને અબુ સુફિયાને કીધું કે તમે લોકો જૂઠા છો, તમે મદીનાથી જાઓ છો, આ તમારા ઊંટે ખાધા છે મદીના, અહીંયા ક્યાં છે આ ખજૂર? આ ખજૂર મદીનાના છે. તો આ લોકો ત્યારે ચોખ્ખી વાત કરી દીધી કે અમે આવ્યા છીએ મદીનાથી અને અમે મોહમ્મદને કહી દીધું છે કે તમે અમારા માણસોને માર્યા છો. એટલે અબુ સુફિયાન પાછો આવ્યો, પાછો આવ્યો મક્કા. મક્કાના લોકોને કીધું કે ધ્યાન રાખજો, મુસીબત થશે હવે, કારણ કે હવે જો મોહમ્મદ દાખલ થયા તો કોઈને બાકી રાખવાનું નથી. આ જ દિવસોમાં અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ કે જે પૈગંબરના કાકા હતા, હજી સુધી જાહેરમાં ઈમાન નહોતા લઈ આવ્યા, હજી સુધી મક્કામાં જ હતા, આ વર્ષે ઈ મદીના આવ્યા અને ઈમાન લઈ આવ્યા. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ષ હતું. અબ્બાસે જ પૈગંબરને કીધું કે યા રસૂલલ્લાહ, અબુ સુફિયાનથી કોઈ અચ્છાઈ, કોઈ ભલાઈ, કોઈ નેકી તમે નહીં રાખજો. આશા પૈગંબર ફરમાયું કે હવે નેકીનો સવાલ નથી, હું જાઉં છું. લોકોને કીધું કે કોઈને કહેતા નહીં. કેટલા માણસો હતા મદીનામાં? હજ લાખો માણસો. યમનના કીધું હું જઈએ છીએ આપણે, હું એક લશ્કર તૈયાર કરું છું, જો પીસફુલ જવા દીધું તો પીસફુલ, નહીં તો આપણે મુકાબલો કરશું. પણ તમે મહેરબાની કરીને મક્કા વાળાઓને કહેતા નહીં કે અમે આવીએ છીએ. અને પૈગંબર 10મી રમઝાનના રોઝાની હાલતમાં નીકળ્યા માહે મુબારકમાં, અને ગામ ગામ મંઝિલ મંઝિલ નીકળતા નીકળતા છેલ્લી મંઝિલ જે મદીનાની બહાર છે, 10,000 માણસો પૈગંબર સાથે હતા. કેટલા? 10,000. એમાં એક માણસને વિચાર આવ્યો કે હું એકલો જો કહી દઈશ ને મક્કા વાળોને તો શું થયું? આ બધે કારણે થાય છે, આ તો પૈગંબર સાથે બી કહ્યું તો આપણા સાથે. એને વિચાર કર્યો કે હું એક કાગળ લખી નાખું, કારણ કે મારા અમુક સગા છે ત્યાં. એટલે સગા જે છે દુનિયાની અંદર અરબીમાં કહેવાય છે અલ અકારીબ અકારીબ, કોઈ ફેરા સગા વાલા છે ને વીસી જેવા હોય છે, ડંખ મારે સૌથી ડંખ મારે સગો, જેમ ઓળખીતો સિપાહી બમણું મારે, સમજ્યા કે નહીં? એવી રીતે સગા વાલા વધારે કોકરે ડીપ મારે. આ સગાની વ્યાધીમાં હતો કે મારા સગા ત્યાં છે, પૈગંબર જાશે શું થશે? એટલે એને કાગળ લખી કે મોહમ્મદે કહ્યું છે અમને, અમે આવીએ છીએ બધા, પણ ધ્યાન રાખજો, બની શકે તો ભાગી જાજો, આમ કરજો તેમ કરજો, એમ કરી દે. અને પાછો મોકલે કેમ? એક બાઈને તૈયાર કરી, એનું નામ હતું સારા. એને કીધું કે તું લઈ જઈશ ને તો ખબર નહીં પડે. એ બાઈ તૈયાર થઈ ગઈ અને બાઈ નીકળી. પૈગંબર અક્રમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, ઇમામ અલી અલયહિસ્સલામને કીધું કે અલી, એક બાઈ નીકળી છે કાગળ લઈને, ફલાણી મંઝિલ પર પહોંચશે, તમે ત્યાં પહોંચી જાઓ. એની પાસેથી કાગળ લઈ લ્યો, બીજું કોઈ વાત નહીં. અને સાથે એકબીજાને મોકલાયું, નામ ભૂલું છું, ઇમામ અલી અલયહિસ્સલામ અને એ બે જણા ગયા એ મંઝિલ પર પહોંચીને. એ બાઈ ત્યાં બાઈ મદીના, ઇમામ અલી અલયહિસ્સલામ ત્યાં જઈને કીધું કે એને કહો કે હું આવ્યો છું. એની પાસે જે કાગળ છે ને એ કાગળ દઈ દે, અમને કોઈ એને મારવું નથી, બાઈ માણસ છે, એમ કઈ કરવું નથી. કાગળ દઈએ, બાઈ નીકળી ચાલાક, એ કે નથી કાગળ મારી પાસે. એને ખબર કે અલી ઇબ્ન અબી તાલિબ એને અડશે તો નહીં, કારણ કે બાઈ માણસ છે. એને કીધું કે નથી. તો મૌલાએ કીધું કે મોહમ્મદે કીધું છે, અને કાફિર અને મુસલમાન બધા જાણે છે કે મોહમ્મદ જિંદગી પર ખોટું બોલ્યો નથી, માટે દઈ દે કાગળ, નહીં તો હું બૈરાવને બોલાવીને આખા શરીરને ઇન્સ્પેક્ટ કરાવીશ.
ત્યારે ગભરાઈ કીધું કે તો પછી તમે જરાક આગળ થાવ એટલે કે હટો. હટીને પોતાનો પડદો હટાડીને બાલમાંથી જુલ્ફામાંથી એ કાગળ કાઢીને દઈ દીધો. એ કાગળ લખનારનું નામ જે એમાં હતું એ પૈગંબરે જોયું એટલે એને બોલાયો કે કેમ ભાઈ તને ક્યાં દુખે છે? તો કે મારા સગા હતા તે. હું કાફર નથી, હું લોકો એટલા ગરમ છે કે યાર રસૂલલ્લાહ હુકમ કરો તો એનું ગરદન. પૈગંબરે ફરમાવ્યું કે નહીં, ગરદન કાપવાની વાત નથી. આયા તો છે કુરાન મજીદમાં સૂરે મુમતહિનામાં આના માટે કે ભાઈ મુનાફિકો તમે ઇસ્લામના દુશ્મનો સાથે દોસ્તી ન રાખો, એ આના માટે છે. ખેર એ કાફલો વધતો ગયો જયારે મદીનાની બાજુમાં મક્કાની બાજુમાં પહોંચ્યો, અબુ સુફિયાન ને ખબર પડી કે હવે તો બહુ નજીક આવી ગયા છે. રાતનો ટાઈમ હતો, 10,000 માણસ હતો. પૈગંબરે ફરમાવ્યું 10,000 માણસને કે તમે તમારી બાજુમાં એક નાનકડી લાઈટ બાળો, શમા, મીણબત્તી. 10,000 માણસની લાઈટ કેટલી થાય? જ્યાં જ્યાં માણસ હોય ત્યાં એક લાઈટ બાળી. અબુ સુફિયાન જયારે નીકળ્યો છે મક્કાથી જોવા માટે, તો એને આટલી બધી જે લાઈટો જોઈ તો એને એમ થયું કે ખબર નહીં આસમાનથી ઉતરી આવ્યા છે બધા કોણ છે. કારણ કે રાતના લશ્કર આવે તો કઈ પોતાને એડવર્ટાઈઝ ન કરે, રાતના લશ્કર તો હંમેશા છુપાવે પોતાને. આ તો બિલકુલ લાઈટ ને લાઈટ, એટલે એને યાદ જિન્નાત છે. અને અહીંયા અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ સાથે હતા પૈગંબરને, એને વ્યાધિ હતી કે એને ખબર નહોતી. એને એમ હતું કે જો પૈગંબર દાખલ થયા અને જો મક્કાની અંદર કોઈએ મુકાબલો કર્યો તો આજે આ લશ્કર ઇસ્લામનો જે છે ને એ તો મક્કાની અંદર ખૂનરેજી થઈ જવાની છે. એટલે એને એ વ્યાધિ હતી કે અબુ સુફિયાનને ચેતવણી આપું. એ નીકળ્યા પૈગંબરને મૂકીને બારે, અને અબુ સુફિયાનનું આવું રાતના, અને અબુ સુફિયાન કોઈ સાથે વાત કરતો છે એનો અવાજ સાંભળ્યો. અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસે જોરથી કીધું, અબુ સુફિયાન, હું અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ છું, જરાક બાજુમાં આવો. અબુ સુફિયાનને કીધું કે જો હું તને કહી દઉં છું, આ સિંહની જેમ લાયન્સની જેમ આવીને લડશે તમારી સાથે, તું હિંમત જો, 10,000 બત્તીઓ બરે છે કે નહીં, કોઈ પોતાને છુપાયું છે, દિવસ જેવું લાગે છે, તું એમ ધારતો કે હવે ઓલા જૂના દિવસો છે વીતી ગયા, હવે આ. તો એને કીધું હવે હું શું કરું? તો એને કીધું કે તું ઈમાન લઈ આવ, ઈમાન લઈ આવ અને કહી દે કે યા રસૂલલ્લાહ અમને માફ કરો તો સુલે થઈ જશે. દિલની અંદર જે બુગ્ઝ હોય ક્યાંથી થાય? ભાઈ આવ્યો ખરો પૈગંબર પાસે, અને જેમ જેમ પાસ થયો લોકો જોતા ગયા કે અબુ સુફિયાન છે, તો કેટલા હોય તો તલવાર પોતાની કાઢી ની આમમાંથી કે હમણાં એને ખતમ કરી નાખીએ. પણ અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ સાથે હતા એટલે પૈગંબરના કાકાની ઇજ્જત રાખી. જ્યારે પૈગંબર પાસે આવ્યો તો પૈગંબરે ફરમાયું, અબુ સુફિયાન કાયન જ જોયતું, એટલું જ સમજી લે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ. તો એને કીધું, મોહમ્મદ, હું કબૂલ કરું છું કે હવે કોઈ ખુદા નથી સિવાય એક, કબૂલ કરું છું. તો પૈગંબરે ફરમાવ્યું, અને મોહમ્મદુન રસૂલુલ્લાહ. તો કમબખતે કીધું કે એમાં મને જરાક શંકા છે. ત્યારે પણ એને કીધું કે એમાં મને જરાક ડાઉટ છે, હું તમને જો મોહમ્મદ રસૂલુલ્લાહ માનતો તો ક્યારના પતી ગયો? તો પૈગંબર ખામોશ રહ્યા, કારણ કે બીજું કઈ થાય ને એક માણસ માનતો નથી. અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસે કાનમાં કીધું, અહીંયાથી સલામત ઘરે જાઉં છે કે નથી જાઉં? અગર અહીંયાથી સલામત ઘરે જાઉં હોય તો કહી દે મોહમ્મદ રસૂલુલ્લાહ, નહીં તો હું જોખમદાર નથી. કારણ કે અહીંયા પૈગંબર તને નહીં માર્યો, અહીંયાથી નીકળે 10,000 માણસો છે, બધા પૂછશે કે આ કેમ આવ્યો ને કેમ જાય છે. તો એને કીધું, બસ તો હું કહું છું મોહમ્મદ રસૂલુલ્લાહ. અને એને પૈગંબરને જેને કીધું કે હું તમારા હાથ ઉપર બેત કરું છું અને હું ઈમાન લઈ આવ્યો, અને તમે મારી કોમ ઉપર ધ્યાન રાખજો કે કોઈને મારતા વારતા નહીં, તમે ભલે આવો મક્કા. તો પૈગંબરે ત્યારે ફરમાવ્યું કે હું ત્રણ જાતના માણસોને બિલકુલ અમાન આપું છું. એક, જે તારા ઘરમાં જાય, એટલે કે તારા ઘરમાં પનાહ લઈએ. બનુસરાય અબુ સુફિયાનનું મકાન મોટું હતું, જે તારા ઘરે આવી ગયો એને ટચ નહીં કરવા, જે પોતાના ઘરનો દરવાજો બંધ રાખી એને ટચ નહીં કરી. બે, જે મસ્જિદ હરામમાં આવે એને અમે ટચ નહીં કરી. બસ ખલાસ, તે વાત
જે કાબાની મસ્જિદમાં દાખલ થઈ જાય અમાનમાં છે, તારા ઘરે જ આવી ગયો અમાનમાં છે, અને જે પોતાના દરવાજા બંધ રાખ્યા અમાનમાં છે. ગામમાં દેખાણો જે દિવસે અમે દાખલ થયા તે દિવસે અમે સમજ્યું કે આ માણસ લડવા માંગે છે, એની સલામતીની જોખમદારી નથી. એને આવીને કબૂલ છે. જયારે એ આવ્યો પાછો મક્કા, તો એને મસ્જિદ હરામની બાજુમાં ઉભા થઈને લોકોને કીધું, એ લોકો એ પોતાના ઘરોમાં ઘૂસી જાઓ કે મોહમ્મદ આવે છે, દરવાજો ખોલતા નહીં. અગર દરવાજો ખોલ્યો છે આજે, જે દિવસ દાખલ થશે તો તે દિવસે મુસીબત થશે. યા મારા ઘરે જઈને આવું આવે, યા મસ્જિદ હરામમાં જાય. ત્યારે એની જ ઘરવાળી હિન્દ જે મુઆવિયાની માં હતી, એને ઉભા થઈને કીધું કે આ ચરબીની કોથળીને મારી નાખું. એના ધણી માટે કીધું, ચરબીની કોથળી જાડો બહુ હતો, અબુ સુફિયાન જાડો હતો, તો એની ઘરવાળીએ ઉભી થઈને કીધું લોકોને કે આ ચરબીની કોથળીને મારી નાખો. એના ધણી માટે કીધું, ત્યારે એને ધણી હાથ પકડીને ઘરવાળીને કીધું કે તું તું ઘરમાં જા, તારી જેવી ઉશ્કેરવાવાળી બાઈઓના કારણે માણસોના ગરદન કપાશે. એને અંદર ઘરમાં લઈને કીધું કે આજે એ જમાનો નથી કે બોલાય, હવે ચૂપ રે, કારણ કે હવે ગરદન બચાવીને આવ્યો છું. અને પોતાના ઘરમાં દરવાજા બંધ કર્યા અને પૈગંબર અક્રમ દાખલ થયા. અને અહીંયા દાખલ થઈને કીધું બે વસ્તુ કીધી, જે જે પોતાના ઘરોમાં છે અમાનમાં છે, જે મસ્જિદ હરામમાં છે એ અમાનમાં છે, જે અબુ સુફિયાનના ઘરમાં છે અમાનમાં છે, અને પછી એક ફ્લેગ ત્યાં નાખ્યું મક્કાની અંદર અને કીધું કે હજી પણ ગામમાં જે ફરતા હો તમે, જે આ ફ્લેગ નીચે આવી જાય અમાનમાં છે. અબુ રૈહા કરીને એક માણસને ઉભો રાખ્યો, કીધું કે ફ્લેગ પકડી રાખ. માણસો જે ગામમાં રહી ગયા તમે ફરતા ફરતા એ બધા આવી ગયા ફ્લેગ નીચે. બાકી ચાર પાંચ માણસો માટે પૈગંબર કીધું કે આ જ્યાં બી મળે કતલ કરજો, જ્યાં બી મળે ત્યાં કતલ કરજો, કારણ કે એ લોકોની દુશ્મની બે હદ. આજે બધા કે છે ને કે આ કેમ આમ થયું, પૈગંબર તો બધાને માફ કર્યું, પૈગંબરે બધાને માફ કર્યું, પણ જે લોકોની મુનાફિકિયત અને દુશ્મની બે હદ હતી પૈગંબરે એ લોકોને ત્યારે બી કીધું કે આ પાંચ જણા મળે, આ પાંચ જણા ગમે ત્યાં મળે. એમાં એક હતો અબ્દુલ્લાહ ઇબ્ને અબી સરહ. પૈગંબરે ફરમાયું કે એ જ્યાં બી મળે ત્યાં મળે, કારણ કે એ હતો મુર્તાદ, ઇસ્લામ લઈ આવીને પાછો કાફર થયો. મુર્તાદ નો હુકમ પણ એ હતો કોના ઘરે, એ ઉસ્માનના ઘરે હતો, આજે ત્રીજા ખલીફા. એ એને છુપાવીને રાખ્યું. ઉસ્માન આવ્યો પૈગંબર પાસે ને કીધું, યા રસૂલલ્લાહ, આ પાછો મુસલમાન થાય છે, તૌબા કરે છે, હું ગેરંટી લઉં છું, તમે એને માફ. તો બધી તારીખ જોજો તમે જેટલી છે, સીરત ઇબ્ને હિશામ થી લઈને આજ સુધી જેટલાય લખ્યું છે કે પૈગંબરે જવાબ ના આપ્યો, મોઢું નીચું રાખી, ચહેરો નીચો રાખીને ખામોશ રહ્યા. મુસલમાનો બધા બેઠા છે, જુએ છે કે આ માણસને લાવવામાં આવ્યો છે. એના માટે પૈગંબરે કીધું છે કે જ્યાં મળે ત્યાં એનું માથું કાપી નાખજો. ઉસ્માન લઈ આવ્યો છે કે ભાઈ તમે એને માફ કરો, આ હવે મુસલમાન થઈ ગયું. પૈગંબરે માથું ઝુકાયું, થોડીક વાર થઈ કોઈ કઈ બોલ્યું નહીં, એટલે ઉસ્માન એમ સમજો કે પૈગંબરે માફ કર્યું છે, ચંદન છે, એ બચી ગયો. જયારે એ ચાલ્યો ગયો તો લોકોએ કીધું, યા રસૂલલ્લાહ, તમે એને શા માટે જવા દીધો? તો પૈગંબરે ફરમાયું કે ઈમાનની પરીક્ષા તમારે લોકોની હતી, મેં તમને કહ્યું હતું કે તમે જ્યાં મળે ત્યાં એને કતલ કરો. મારી પાસે તો સિફારિશ લઈ આવ્યો, જે માણસ સિફારિશ લઈ આવે, મારી મહાનતા અને બુઝુર્ગી છે કે હું કાંઈ ન કહું, ખામોશ રહું. તમે લોકો જે મારા ઉપર ઈમાન લઈ આવે છે, તમે લોકો કેમ હાથ ન ઊંચો કર્યો? તો કોઈએ કીધું કે તમે ઈશારો કેમ ન કર્યો? બસ કોઈ ઉભા થઈને કીધું, યાર રસૂલ, તમે ઈશારો કેમ ન કર્યો? ત્યારે પૈગંબરે ફરમાયું કે નબી કોઈ દિવસ ઈશારો કરતો નથી, નબી કોઈ દિવસ ઈશારો ન કરે કે ભાઈ છુપી રીતે ઈશારો નહીં, યા તો ખુલ્લી રીતે હુકમ કરે, યા હુકમ ન કરે, પણ નબી ઈશારો કોઈ દિવસ નહીં કરે. ઈશારો કરવું જે છે ને ઇન્સાનિયત નથી, કેમ કે ખોટું છે. યા તમે ખુલ્લું કહી દો, યા તમે ઇનકાર કરજો, નબી ઇશારો નહીં કરે. ખેર, એ માણસ જીવતો રહ્યો પકા ઉસ્માનના જમાના સુધી, ખિલાફતના જમાના સુધી. બીજો ફરમાયો ઇકરમા ઇબ્ને અબી જહલ, અબી જહલના છોકરાને, અબુ જહલનો છોકરો ઇકરમા જ્યાં મળે ત્યાં મારી નાખ, પછી ભાગી ગયો. એને ખબર પડી કે મોહમ્મદે આમ કીધું છે, આ બિલકુલ રૃષ્ટિ જેવી વાત છે. મોરતાદ
ભાગી ગયો. યમન જઈને બેઠો, એની ઘરવાળી બેઠી મદીનામાં મક્કામાં, અને આવી પૈગંબર પાસે કીધું, હું ઈમાન લઈ આવી છું, હું મીના થઈ ગઈ છું, મારો ધણી એકરમાં ભાગી ગયો છે, અબુ જહલનો છોકરો. હા મને અમાન છે કે નહીં? પૈગંબર ફરમાવી વાર્તા છે, તને કોણ મારે? કોઈ ના મારે, તું અમાન. આમે જે જે ઘરમાં છે એ અમાનમાં છે, પણ તારો ધણી ક્યાં છે? તો કે ભાગી ગયો. ભાગી ગયો એટલે ખલાસ, અહીંયા હોય ને જ્યાં બી મળશે ઈકરમાને મારી નાખશું. આ બાઈ ગઈ યમન, એના ધણીને કીધું કે મોહમ્મદ આવી ગયા છે, હું તો ઈમાન લઈ આવી છું, તું એ ચાલ મારી સાથે, હું એની પાસે તારા માટે અમાન લઈ લઉં. એ કે મને અમાન નહીં આપે, મને મારી નાખશે, કે તું ચાલ. ઈકરમાને લઈ આવ્યા. બસ અખલાકે પૈગંબર છે આ, કે જ્યાં હકીકત, જ્યાં કતલનો હુકમ દીધો છે ત્યાં બી કારણ દીધું છે. એમ નથી કે ખાલી મારવાનો શોખ છે, હજારોને બચાવીને એક બેને કતલ કરવાનો હુકમ જ્યાં દીધો છે ત્યાં હંમેશા કઈ ને કઈ છે. ઈકરમા જયારે આવવાનો હતો ત્યારે પૈગંબરે પોતાના બધા સાહેબને કીધું, જો એની ઘરવાળી એને લઈને આવે છે, ખબરદાર ઈ આવે ત્યારે એનું અપમાન નહીં કરજો, અને એનો બાપ અબુ જહલ વિશે બોલજો ને, અબુ જહલની દુશ્મની બહુ મોટી હતી, અબુ જહલની વિરુદ્ધમાં કઈ બોલજો નહીં, કારણ કે મારો મહેમાન થઈને આવે છે. એટલે જયારે એ આવે ત્યારે કોઈએ એને અપમાન નહીં કરવું જોઈએ, મારે સાંભળવું છે કે શું કે એ આવ્યો. આવીને કીધું, યા રસૂલલ્લાહ, હું ઈમાન લઈ આવ્યો, હું આમ હતો, હું તેમ હતો, પૈગંબર ફરમાવ્યો, તને બી માફ કર્યો જા. તે સિવાય બીજા ત્રણ જણા, એમાંથી બે બાઈઓ હતી, કે જેને પૈગંબરે હુકમ કર્યો કે એને મારવામાં આવે, અને કતલ થઈ છે. બાઈઓ બે, કે જે બાઈઓએ એટલો બધો ઉશ્કેરાટ ઉભું કર્યું હતું, એટલો બધો ઉશ્કેરાટ એક્સાઇટમેન્ટ ઉભું કર્યું હતું કે લોકો ઇસ્લામની વિરુદ્ધ હતા. તો જ્યાં જરૂરત હોય છે, યાદ રાખીએ કે આપણે જે જજમેન્ટ આપીએ છીએ, હિસ્ટરી 1400 વર્ષ પછીની વાત છે. આપણને એમ લાગે છે કે આને કેમ માફ ન કરવા, આને કેમ ન કરવા, આને કેમ, એમ સવાલ સવાલ એ છે કે એટ ધ મટીરિયલ ટાઈમ કયા ઇન્ડિવિજ્યુઅલ થી કઈ જાતનું જોખમ છે જેમાંથી સોસાયટીને બચાવવાની જરૂર છે, એ પ્રમાણે હુકમ રસૂલ હોય છે. અને આજે બી એ જ હુકમ છે કે અગર એ ઇસ્લામ ઉપર ચાલવા માંગીએ છીએ આપણે, તો જ્યાં માફ કરવાનો હુકમ છે ત્યાં માફ છે, અને જ્યાં હુકમ છે કે નહીં અહીંયા તમારે એક્શન લેવું જોઈએ ત્યાં એક્શન લેવું જોઈએ. એટલે પૈગંબર અક્રમ મક્કા મુઝમ્મામાં દાખલ થયા. અને બીજું ફરમાવ્યું કે જે બહુ ઇમ્પોર્ટન્ટ હતું, કે આજથી મક્કામાં દારૂ બનાવવામાં ના આવે, વેચવામાં ના આવે, કારણ કે કાબાની પાસે બેસીને પીતા હતા. ઘર ઘરની અંદર ભઠ્ઠી હતી, બ્રુવરી જેવું, કે ઘરમાં જ દારૂ બનાવતા હતા. પૈગંબરે ફરમાવ્યું કે નહીં, તમારા ઘરમાં જેટલું દારૂ છે તૈયાર, એ બધું વહેવડાવી દો, એટલે ફેંકી દો બધું. તો મક્કાની અંદર લોકોએ પોતાના ઘરોમાંથી મોટી મોટી મશકોમાં જે દારૂ હતું બધું ફેંકી દીધું, એટલે મક્કામાં તો એક દારૂની નદી શરૂ થઈ ગઈ થોડા દિવસ માટે. એટલું બધું દારૂ વેવડાવવામાં આવ્યું કે કોઈ પીધું. અને ફરમાયું કે જેને દારૂ પીધું એ અમાનમાં નહીં રહીએ, જેને દારૂ મૂકી દીધું એ મારી અમાનમાં છે. દારૂ પહેલા બંધ કરાવ્યું, પછી બીજા હુકમો. દારૂ બંધ કરાયું, શરાબ બંધ કરાવી, શરાબ જેટલું ઘરમાં હતું બધું વેવડાવી દીધું, અને હુકમ ફરમાયો કે કોઈ નહીં પીવે મક્કાની બાજુમાં, મક્કાની અંદર કોઈ એક દારૂ. ટીપુ જો સાંભળ્યું છે તો પછી કહેતા નહીં કે મોહમ્મદે ખોટું કહ્યું. અંતુમ તુલકા, એને પૈગંબર ફરમાવ્યું, જાઓ મેં તમને આઝાદ કર્યો. આ એક અનએક્સપેક્ટેડ વાત હતી. હિન્દ અબુ સુફિયાનને કહેવા લાગી કે મોહમ્મદે તો કોઈને માર્યો જ નહીં, અમને તો એમ હતું કે અહીંયા અમારા માથા કપાસે ચીબડાની જેમ. તો કીધું કે ભાઈ એને પહેલેથી વાયદો કર્યો છે, તમને ખબર નથી કે આ માણસ સાચો છે અને અમીન છે. ત્યારે હિન્દે કીધું કે બસ ખલાસ થઈ વાત, હવે આપણે આ ચેપ્ટર બંધ કરીએ, મોહમ્મદ હંમેશ માટે અરબ મુલક ઉપર હંમેશ માટે રાજ કરશે. જે માણસને પોતાનો કિરદાર અને કેરેક્ટર એટલે હાઈ હોય, અને જે માણસ મેસેજ આવી જતું હોય એ હંમેશ માટે રાજ કરશે. આપણે હવે ભૂલી જઈએ તો આવી રીતે મુસલમાન લાવ્યો, ઇસ્લામ લાવ્યો. હવે તમે મને કહો, જેનો દાદો અને મુઆવિયા પણ ઇસ્લામ લાવ્યો ત્યારે મજબૂર બધા પૈગંબર દાખલ થાય ત્યારે મુઆવિયાએ કીધું મોહમ્મદ હું ઈમાન લાવ્યો. આ બધા મજબૂરી અને ખૌફમાં ઈમાન લઈ આવનારાઓ એક. બીજું, જેની માં ક્રિશ્ચન અને એનો બાપ મુઆવિયા, યઝીદની માં નસરાની હતી ભાઈ,
ક્રિશ્ચન. આપણે એમ ધારીએ છીએ કે પૈગંબરના બચ્ચાઓ ને અબુ સુફિયાનના બચ્ચાઓ સાથે પર્સનલ દુશ્મની હતી, દીનની દુશ્મની હતી. દીન એહતજાજ તબરસીની અંદર એક હકીકત લખેલી છે કે એક વાર એક સુન્ની આલિમે એક શિયા આલિમને એટલું જ કીધું કે તમે મને બતાવો કે આ અબુ સુફિયાન અને મુઆવિયા ઈમાન લાવ્યા હતા કે નહીં. કીધું રસૂલુલ્લાહ ઉપર ત્રણ ખલીફાઓ ઈમાન લાવ્યા હતા કે નહીં. કીધું આ લોકોને અગર ઈમાન ન લાવવું હોત તો રસૂલુલ્લાહ શું કરતે, લોકોને મારી નાખતે, શું કરતે. પણ ઈમાન તો લઈ આવ્યા, તમે લોકો શા માટે આ લોકોના દુશ્મન છો? તો શિયા આલિમ ખામોશ રહ્યા, વિચાર કરે કે શું જવાબ દઈ. અને બારમા ઇમામ અલ ઇસ્લામની ગઈબતનો જમાનો, ગઈબતે સુગરા, ચાર નવાબોનો જમાનો હતો. એક નવાબ હુસૈન રાવ છે, જેના નામનો આપણે અરીઝો લખીએ છીએ, એની પાસે જઈને એને કીધું કે આ સવાલ બારમા અમને પૂછાવીને જવાબ દેજો, કારણ કે આ સુન્ની આલિમ એમ પુરવાર કરવા માંગે છે કે આ લોકો ઈમાન લાવ્યા એમાં કોઈ તમા નહોતી, એમાં કોઈ લાલચ નહોતી, એમાં કોઈ ખોફ નહોતું, કાંઈ નહોતું, શું હતું? તો ઇમામ અલ ઇસ્લામે જવાબ આપ્યો છે કે ભૂલ કરી છે જે માણસ એમ ધારતો હોય કે આ લોકોની કોઈ તમા નહોતી ને કોઈ ખોફ નહોતો. એ લોકોને ખોફ એટલો બધો હતો કે પોતાની જાનની સલામતી માટે, અને તમા એ હતી કે અહીંયા મોહમ્મદની આંખ બંધ થશે અને અમે આને એવી રીતે ઉથલાવી મારશું કે ઇસ્લામ ઇસ્લામ બાકી નહીં રહીએ અને અમે રાજ કરશું. અને એક્ઝેક્ટલી એના પર એ લોકોએ અમલ કર્યો છે. એવું નથી કે એ લોકોએ મૂકી દીધું. તે વખતે પૈગંબર અક્રમે મક્કા મોઝમામાં એ લોકોને કીધું, જાઓ મેં તમને આઝાદ કર્યા, અંતુમ તુલકા, તમે લોકો આઝાદ છો. જનાબે ઝૈનબ અલૈહિસ્સલામે શામમાં યઝીદના દરબારમાં એ જ શબ્દ વાપરી યઝીદને યાદી આપી છે કે તું કોણ છો? યબ્ન તુલકા, એ માણસોનો દીકરો છો તું કે જેને મારા દાદાએ મારા નાનાએ આઝાદ કર્યા, યાદી આપી. અને યઝીદ તખ્ત પર બેસીને સાંભળતો હતો કે આ બાઈ મને યાદી આપી રહી છે કે મારા દાદાને એના નાનાએ કહ્યું હતું કે જા અમે તને આઝાદ કર્યું, જેને અમે આઝાદ કર્યો આજે અમને કેદ કર્યા છે. આ ઇબ્રાહીમ ઝૈનબ અલૈહિસ્સલામે એક શબ્દની અંદર આખી હિસ્ટ્રી ઘણી વખત નહીં, આપણે કોઈને એક શબ્દ યાદ આપીએ તો જો સામ સમજું માણસ હોય સમજી જાય કે આ માણસ મને શું યાદ અપાવી રહ્યો છે કે શું થયું હતું. એવી જનાબ ઝૈનબ અલૈહિસ્સલામે ફક્ત એક શબ્દ યુઝ કરીને કે આઈ એ યઝીદ, કે જેને મારા નાનાએ જેના બાપ દાદાને મારા નાનાએ કહ્યું હતું કે જા અમે આઝાદ કર્યો છે. યઝીદ તરત સમજી ગયો કે એક એવી જાતનો હુમલો થયો છે મારા ઉપર કે જે સમજદારો બેઠા તો બધા સમજી ગયા કે અલીની દીકરીએ શું કહ્યું છે. તો આ છે ફતેહ મક્કા, મક્કાની ફતેહ કે જેને આપણે હિસ્ટ્રીમાં કહીએ. આ પૈગંબરની વફાતથી એક વર્ષથી પણ ઓછા ટાઈમ પહેલા થયું છે. એના પછી પૈગંબરે ફરમાયું કે આવો મુસલમાનો, આ છેલ્લી હજ છે, હું તમને બતાવું કે હજના શું હુકમો છે. જે ગદીરનો વાક્યો જે થયો, જેને હજતુલ વિદા કહેવાય છે, એ મક્કા આવ્યા પછી આવી રીતે ફતેહ થઈ ગયા પછી પૈગંબરે હજના અમાલ ઓફિશિયલી, એક કે એક હાજીએ જોયું કે રસૂલુલ્લાહ કેવી રીતે તવાફ કરે છે, કેવી રીતે એહરામ પહેરે છે, તલબિયા કેવી રીતે કહે છે, કુરબાની કેવી રીતે આપે છે, બાલ કેવી રીતે બાલ. ત્યારે બી લોકોએ કીધું યાર રસૂલલ્લાહ અમારા બાલ બહુ કિંમતી છે. ત્યારે બી કહ્યું બાલ મુંડાવાના બહુ ઘણા વાંધા થઈ ગયા, આજે ખાલી નથી. ત્યારે બી યાર રસૂલલ્લાહ બધું કરશું, બાલ પેગમ્બરે ફરમાયો મુંડો પડશે કાપો. જેને ઈમાન હોય યા રસૂલલ્લાહ પણ કેટલા વર્ષના બાલ છે, કીધું તો શું થયું કેટલા વર્ષના બાલ છે. જ્યારે પૈગંબર પોતે બેસીને પોતાના બાલ ઉતાર્યા ત્યારે લોકોએ કીધું કે હવે તો ઉતારવા જ પડશે, નહીં તો મુસીબત થાય છે. તો આવી રીતે પૈગંબરે